જય શ્રી કૃષ્ણ બાળકો આજે આપણે ધોરણ પાંચ ઇંગ્લિશમાં યુનિટ ફાઈવ હેલ્પિંગ હેન્ડ્સ કાલે આપણે જ્યાંથી અધૂરું મૂકેલું હતું એક્ટિવિટી ટુ એફ આપણે શીખી ગયા છે તો આજે આપણે એમાં આપેલી એક્ટિવિટી ફોર નીચેના સંવાદ સાંભળો વાંચો અને ભજવો તે આજે આપણે જોઈશું અને શીખીશું તો તમને ત્રણ ડાયલોગ આપેલા છે સંવાદને ઇંગ્લિશમાં ડાયલોગ કહેવાય છે તો પહેલો સંવાદ આપેલો છે એમાં એ બી બે વ્યક્તિ છે એ છે અને બીજું છે બી એક સેઝ એટલે એ કહે છે ઓપ્સ માય ચપ્પલ સ્ટ્રીપ ઇઝ બ્રોકન માય ચપ્પલ એટલે મારા ચપ્પલ ઓપ્સ એટલે અરે રે મારા ચપ્પલની સ્ટ્રીપ સ્ટ્રીપ એટલે કે પટ્ટી ચપ્પલની જે પટ્ટી હોય તે ઇઝ બ્રોકન બ્રોકન છે અહીંયા ઈ બ્રોકનું કૃદંત છે બ્રોક છે એટલે કે તૂટી જવું તો અરેરે મારા ચપ્પલની પટ્ટી તૂટી ગઈ છે નીડ અ વન નીડ એટલે જરૂરિયાત છે વન એટલે મારે કોઈ એકની જરૂરિયાત છે એટલે કે મારે મતલબમાં નવી જોઈએ છે એમ ચપ્પલ તૂટી ગઈ છે એટલે તો બી શું કહે છે બી સેઝ યુ કેન રિપેર યોર ચપ્પલ યુ કેન એટલે કરાવી શકે છે તું કરાવી શકે છે રિપેર એટલે કે સાજા સમા તું એને રિપેર કરાવી શકે છે કોને તો કે યોર ચપ્પલ યોર એટલે તારા ચપ્પલ એટલે ચપ્પલ તું તારા ચપ્પલને રિપેર કરાવી શકે છે જો પછી શું કહેશે વિઝિટ અ સુમેન્ડર વિઝિટ એટલે મુલાકાત લેવી સુમેન્ડર એટલે કે મોચીની તો તું હવે મોચીની મુલાકાત લે જો તારે તારી ચપ્પલ રિપેર કરાવી હોય તો તું મોચીની મુલાકાત લે એવી બી એને સલાહ આપે છે ફરી પાછો એ શું કહે છે જુઓ એ સિઝ વ્હીલ હી સ્ટીચ ઇટ લાઈક અ ન્યુ વન તો વ્હીલ એટલે પ્રશ્ન પૂછેલો છે અને અહીંયા પ્રશ્નચિહ્ન છે વ્હીલ એ ભવિષ્યકાળ માટે વપરાય છે તો શું કહે છે હી એટલે કોણ હી કોના માટે વપરાયું છે અહીંયા મોચી માટે સ્ટીચ એટલે સીવવું એટલે તે મને સીવી આપશે લાઈક એટલે મને ગમતા નવા ન્યૂ વન એટલે કે નવા ચપ્પલ શું કહે છે કે શું તે મને નવા ચપ્પલ સીવી આપશે ભવિષ્યમાં કેમ કે હજી એની પાસે ગયો નથી પણ જશે એટલા માટે અહીંયા વ્હીલથી પ્રશ્ન પૂછેલો છે વ્હીલ છે એ ભવિષ્યકાળનું ક્રિયાપદ છે વ્હીલ અને શેલ બે વપરાય વ્હીલ છે એ એક વચન માટે વપરાય છે શેલ છે એ બહુ વચન માટે વપરાય છે એટલે શું કહે છે કે શું તે મને મારા ચપ્પલ નવા સીવી આપશે એમ તો બી શું કહે છે જુઓ યસ હી ઇઝ વેરી ગુડ સુ મેન્ડર યસ એટલે હા હી એટલે તે વેરી એટલે સાર વેરી એટલે ખૂબ જ ગુડ એટલે સારા સુ મેન્ડર એટલે મોચી તે ખૂબ જ સારા એવા મોચી છે કદાચ એના ઓળખીતા હોય એટલે એવું કીધું હશે હવે એક્ઝામ્પલ ટુમાં તમને બીજા ડાયલોગમાં કીધેલું છે હે આર યુ ગોઈંગ ટુ ધ બાજાર પ્રશ્ન પૂછેલો છે જો પ્રશ્ન ચિહ્ન છે આર એટલે તમે યુ માટે આર વપરાય છે અહીંયા યુ ક્રિયાપદ છે એટલા માટે આરથી પ્રશ્ન પૂછેલો છે જ્યારે પ્રશ્ન પૂછો ત્યારે ક્રિયાપદ આગળ આવે એના પછી તરત કરતા આવે એટલે કરતા છે યુ ક્રિયાપદ છે આર હે એટલે કે હે તું ગોઈંગ ટુ એટલે કે જઈ રહી છે ક્યાં ટુ ધ બજાર શું તમે બજારમાં જઈ રહ્યા છો તો વાય શું કહે છે નો આઈ એમ ગોઈંગ ટુ ધ પોસ્ટ ઓફિસ નો એટલે ના આઈ એમ એટલે હું ટુ એટલે જઈ રહી છું ટુ ધ પોસ્ટ ઓફિસ પોસ્ટ ઓફિસ તરફ હું જઈ રહી છું એક્સ કહે છે ઓકે વેલ વિલ યુ બ્રિંગ અ પોસ્ટ કાર્ડ વેલ એટલે સારું વિલ યુ જો અહીંયા પાછો પ્રશ્ન પૂછેલો છે ભવિષ્ય માટે છે એટલે શું કીધું છે વિલ યુ તમે લાવશો શું લાવશો બ્રિંગ એટલે લાવવું બ્રિંગ એટલે લાવવું શું લાવવાનું કહે છે પોસ્ટકાર્ડ એટલે તું મારા માટે પોસ્ટકાર્ડ લઈ આવીશ પોસ્ટકાર્ડ એટલે કે ટપાલ શું તમે મારા માટે પોસ્ટકાર્ડ લઈ આવશો પ્રશ્ન કરે છે તો વાય કહે છે શ્યોર શ્યોર એટલે કે સારું ચોક્કસ એમ નંબર થ્રી ડાયલોગ્સ એમ અને એલ છે બે વ્યક્તિ છે એમ સેઝ એમ કહે છે પ્લીઝ ટેક ધી સ્ટોરી બુક પ્લીઝ એટલે કે પ્લીઝ મહેરબાની કરીને પ્લીઝ એટલે મહેરબાની કરીને ટેક ધી સ્ટોરી બુક ધી સ્ટોરી બુક ધી સ આ સ્ટોરી બુક એટલે વાર્તાનું પુસ્તક ટેક એટલે લો આ વાર્તાનું પુસ્તક લો તો એલ શું કહે છે ઓકે મે ઇશ્યુ આ ન્યૂ બુક જો મેં શબ્દ છે અહીંયા પરમિશન લેવા માટે વપરાય છે તમે વર્ગખંડમાં આવો છો ત્યારે ટીચરને કહો છો ને મે આઈ કમિંગ ટીચર એટલે મેં શબ્દ છે એ કોઈની પરવાનગી લેવી હોય ત્યારે વપરાય છે તો ઓકે એટલે સારું મેય એટલે કે શું હું ઇશ્યુ ઇશ્યુ એટલે લેવું ઇશ્યુ એટલે લેવું ન્યૂ બુક શું હું આ નવી બુક લઈ શકું છું પ્રશ્ન પૂછેલો છે તમે કેમ ક્લાસમાં આવો ત્યારે પૂછો છો ને મેથી કે શું હું અંદર આવી શકું છું ત્યારે ટીચર શું કહે છે યસ યુ કમ ઇન કહે છે ને તો અહીંયા એમ પાછું બોલે છે યસ ઇસ્યુ ધ પિક્ચર બુક એન્ડ ધ રાઇમ બુક શું કહે છે કે ઈસ્યુ એટલે હા લઈ શકો છો આ પિક્ચર બુક પિક્ચર બુક એટલે ચિત્રની ચોપડી અને એન્ડ એટલે અને ધ રાઇમ બુક રાઇમ બુક એટલે કે બાળગીત અથવા તો કાવ્યનું પુસ્તક તો તમે આ ચિત્રનું કે કાવ્યનું પુસ્તક લઈ સોરી મને આ ચિત્રનું અને બાળગીતનું પુસ્તક આપો એમ કહે છે એમ હવે એલ શું કહે છે ટુ બુક્સ એટલે કે બે પુસ્તકો પ્રશ્ન પૂછે છે બે પુસ્તકો વેલ ઓકે વેલ ઓકે કે સારું ઠીક છે રિટર્ન ધેમ ઇન ટેન ડેઝ રિટર્ન એટલે મને પાછી આપજો ધેમ એટલે ધેમ અહીંયા બંને માટે વપરાણું છે કોના માટે પિક્ચર બુક અને રાઇમ બુક માટે બે વસ્તુ છે એટલે ધેમ વપરાણું છે ધેમ ઇન ટેન ડેસ કે તમે તે બંને મને દસ દિવસમાં પાછી આપજો રિટર્ન કરજો એમ કહે છે થેન્ક્સ આઈ વિલ રિટર્ન ધેમ ઇન ટુ ડેઝ થેન્ક્સ એટલે તમારો આભાર આઈ વિલ હું આપી જઈશ ભવિષ્ય છે એટલે વ્હીલ વપરાનું છે આઈ સાથે વિલ વપરાય આઈ વિલ રિટર્ન એટલે પાછા આપીશ ધેમ એટલે તે બંને ઇન ટુ ડે ટુ ડે એટલે બે દિવસમાં હું તમને એ પુસ્તકો બે દિવસમાં જ પાછા આપીશ ચલો પેજ નંબર એટી સિક્સ કાઢો હવે તમને એક્ટિવિટી ફોર એમાં રાઇમ આપેલી છે એટલે કે કાવ્ય આપેલા છે તે કાવ્ય સાંભળો દોહરાવો એટલે ગાવાના છે અને પછી એને સાંભળવાના છે તો જોઈએ આપણે પેલું ધ ઇલેક્ટ્રિશિયન Is on the pole પોલ એટલે થાંભલો ઇલેક્ટ્રિશિયન એટલે કે ઇલેક્ટ્રિકની વસ્તુ રિપેર કરવા વાળો એટલે એને ઇલેક્ટ્રિશિયન જ કહેવાય તો ઇલેક્ટ્રિશિયન ઓન ધ પોલ ઓન ધ એટલે ઓન એટલે ઉપર ધ પોલ એટલે થાંભલા ઇલેક્ટ્રિશિયન છે એ થાંભલા ઉપર છે ઇઝ વપરાણું છે એટલે છે આવશે ધ ફાર્મર ઇઝ એ ધ ફાર્મ ફાર્મર એટલે ખેડૂત એટ ધ ફાર્મ ફાર્મ એટલે ખેતર ખેડૂત છે તેના ખેતરમાં છે અને ધ બ્લેક ઇઝ એટ હિઝ ફેક્ટરી બ્લેક એટલે લુહાર બ્લેક એટલે શું થાય લુહાર એટ હિઝ હિઝ એટલે તેનું માલિકી ભાવ દર્શાવવા માટે હિનું સંબંધક રૂપ છે હિઝ તેની કોઈ પણ વસ્તુ હીની કોઈ વસ્તુ દર્શાવી હોય તો હીઝ વપરાય એટલે અહીંયા હીઝ ફેક્ટરી કીધી છે કે લુહાર તેની ફેક્ટરી ઉપર છે અને ધ ફેક્ટરી ઇઝ વામ વામ એટલે ગરમ વામ એટલે ગરમ ફેક્ટરી છે એ કેવી છે ગરમ છે કેમ કે મશીનો સતત ચાલુ હોય એટલે ગરમ થઈ જાય ને ત્યાર પછી તમને બીજી પંક્તિ આપેલી છે ધ ડોક્ટર ઇઝ ઇન ધ ક્લિનિક ક્લિનિક એટલે કે દવાખાનું ઇન ધ એટલે અંદર ધ ડોક્ટર એટલે ડોક્ટર ડોક્ટર તેના દવાખાનામાં છે ધ જજ ઇઝ ઇન ધ કોર્ટ જજ એટલે ન્યાયાધીશ જજ કોને કહેવાય ન્યાયાધીશને જજ કહેવાય ઇઝ એટલે છે ઇન ધ કોર્ટ એટલે એના ન્યાય મંદિરમાં કોર્ટને ગુજરાતીમાં ન્યાય મંદિર કહેવાય એટલે જજ છે ન્યાયાધીશ છે એ એના ન્યાય મંદિરમાં છે ધ ક્લાર્ક ઇઝ ઇન ધ કેબિન ક્લાર્ક એટલે કારકુન ક્લાર્ક પણ કહી શકીએ કાર કારકુન પણ કહી શકો કારકુન ઇઝ ઇન ધ કેબિન કેબિન એટલે કે એની નાની એવી ઓફિસ ઓરડીમાં છે ટેકિંગ એન્ડ ટાઈપિંગ નોટ્સ તે શું કરે છે તો કે ટોકિંગ ટોકિંગ એટલે કે નોંધ કરે છે કોઈ પણ બાબતની ચર્ચા કરી એની નોંધ કરે છે એન્ડ ટાઈપિંગ એટલે લખે છે શું લખે છે તો કે નોટ્સ નોંધ લખે છે અને એને ટાઈપ કરે છે ત્યાર પછી ધ મિલ્કમેન ઇઝ એટ ધ યાર્ડ મિલ્કમેન એટલે દૂધવાળો જે આપણે દૂધ દેવા આવે ને દૂધવાળો કહેવાય તે ક્યાં છે યાર્ડ એટલે વાડો યાડનો અર્થ શું થાય વાડો થાય અને ધ શેપડ ઇઝ વિથ ધ હળ શેપડ એટલે કે ભરવાડ ક્યાં છે તો કે વિથ ધ હળ હળ એટલે કે એનું ધણ એની સાથે જે ગાયો ભેંસોનું ટોળું હોય એને ધણ કહેવાય ગુજરાતીમાં શું કહેવાય ધણ કહેવાય એટલે ભરવાડ એના ગાયો ભેંસોના ધણ સાથે જાય છે ધ ફ્લૂટ પ્લેયર ઇઝ ઓન ધ હીલ ફ્લૂટ પ્લેયર એટલે કે વાંસળી વગાડવા વાળો હિલ એટલે કે ટેકરી ઓન ધ એટલે ઉપર વાંસળી વગાડવા વાળો છે તે ટેકરીની ઉપર છે પ્લેઈંગ ઇટ ફોર લોંગ પ્લેઈંગ એટલે કે વગાડવું રમે છે વાંસલી વગાડે છે ફોર લોંગ એટલે કે લાંબા સમય સુધી એ વગાડતો રહે છે ત્યાર પછી ધ ગ્રોસરીઝ એટ ધ ગ્રોસરી ગ્રોસર એટલે કે કરિયાણાવાળો જેને આપણે કહીએ છીએ ને તે જેને ગાંધીની દુકાન કહેવાય કેવી કહેવાય ગાંધી દુકાન એટલે કે કરિયાણાવાળો ઇઝ એટ ધ ગ્રોસરી ક્યાં છે ગ્રોસરી એટલે કે એની દુકાન છે કરિયાણાની દુકાન એને ગ્રોસરી કહેવાય એ એની કરિયાણાની દુકાનમાં છે પછી ધ ફ્રૂટ સેલર ઇઝ એટ ધ સ્ટોર ફ્રૂટ સેલર એટલે કે ફ્રૂટ વેચવા વાળો એટ ધ સ્ટોલ સ્ટોલ એટલે કે દુકાને છે ધ ટ્રાફિક પોલીસ એટ ધ ક્રોસ રોડ ટ્રાફિક પોલીસ એટલે કે ટ્રાફિક પોલીસ જે હોય છે તે ક્રોસ રોડ એટલે કે ચાર રસ્તા ઉપર છે ચાર રસ્તે ઊભી હોય ને ટ્રાફિક પોલીસ હેલ્પિંગ ધ ટ્રાફિક ટુ રોલ એટલે કે હેલ્પિંગ એટલે મદદ કરે છે ધ ટ્રાફિક ટુ રોલ રોલ એટલે કે આગળ વધવામાં કોને તો કે ટ્રાફિકને ટ્રાફિકને આગળ વધારવામાં તે મદદ કરે છે ત્યાર પછી એક્ટિવિટી ફોર બી ત્યાર પછી એક્ટિવિટી ફોર બીમાં તમને ઉદાહરણ પ્રમાણે વ્યવસાયકાર અને તેના કાર્યસ્થળના નામ લખવાના છે જો તમને એનું સ્થળ આપેલું હોય તો વ્યવસાયકાર લખવાનું છે વ્યવસાયકાર આપેલું હોય તો એનું સ્થળ લખવાનું છે કે તે ક્યાં કામ કરે છે તો પહેલું ઉદાહરણ તમને આપેલું છે ધ ઇલેક્ટ્રિશિયન તો ઇલેક્ટ્રિશિયન છે તે ક્યાં કામ કરે છે તો કે ઓન ધ ઇલેક્ટ્રિસિટી પોલ એટલે ઇલેક્ટ્રિકના પોલ એટલે થાંભલા ઓન એટલે ઉપર ઇલેક્ટ્રિકના થાંભલા ઉપર અથવા તો એટ ધ ઇલેક્ટ્રિસિટી ઓફિસ ઇલેક્ટ્રિસિટી એટલે કે એમની જે ઇલેક્ટ્રિશિયનની ઓફિસ હોય ત્યાં તે પોતે કામ કરે છે ધ ફાર્મર ફાર્મર ક્યાં કામ કરે તો લખો તમે પાઠ્યપુસ્તકમાં ઓન ધાર્મ એટલે કે એના ખેતર ઉપર ત્યાર પછી ધ ટીચર ટીચર ક્યાં વર્ક કરે તો ઇન સ્કૂલ એની શાળાની અંદર પછી ફ્લૂટ પ્લેયર એટલે કે વાંસળી વગાડવા વાળો ક્યાં હોય તો કે ઓન ધ હિલ એટલે કે હિલ ઉપર કોણ હોય ટેકરી ઉપર તો કે ફ્લુટ પ્લેયર એટલે તમારે ફ્લૂટ પ્લેયર લખવાનું છે અહીંયા કે વાંસળી વગાડવા વાળો પછી તમને આપેલું છે ગ્રોસરી એટ ધ ગ્રોસરી કરિયાણાની દુકાને કોણ હોય તો કે ગ્રોસર હોય એટલે ગાંધી હોય કરિયાણાવાળો એને ગાંધી કહેવાય એટલે લખવાનું છે ઇંગ્લિશમાં ગ્રોસર પછી ડોક્ટર ક્યાં હોય તો કે ઇન ધ ક્લિનિક એ લખો તમે ત્યાં ઇન ધ ક્લિનિક પછી નીચે જુઓ ધ કોટ એટ ધ કોર્ટ કોર્ટમાં કોણ હોય તો કે ન્યાય મંદિરમાં ન્યાયાધીશ હોય એને કહેવાય ઇંગ્લિશમાં જજ એટલે લખો તેની સામે જજ પછી એટ ધ ઓફિસ કેબિન તેની નાની એવી ઓરડીમાં કેબિનમાં કોણ હોય તો કે કારકુન એટલે એને કહેવાય ક્લાર્ક ઇંગ્લિશમાં કહેવાય ક્લાર્ક લખો ત્યાર પછી ટ્રાફિક પોલીસ ટ્રાફિક પોલીસ ક્યાં હોય છે તો કે એટ ધ ક્રોસ રોડ અહીંયા ક્રોસ રોડમાં આવશે સી આર ઓ ડબલ એસ મારે મિસ્ટેક થઈ ગઈ છે એટલે તમારે લખવાનું છે ક્રોસ રોડ આ રીતે સ્પેલિંગ લખજો અહીંયા સમજ પેડી એટ ધ ક્રોસ રોડ પછી એટ ધ યાર્ડ યાર્ડ એટલે કે એના વાડામાં કોણ હોય છે તો કે મિલ્કમેન તબેલામાં કોણ હોય મિલ્કમેન એટલે દૂધવાળો ત્યાર પછી ધ શોપકીપર તો શોપકીપર એટલે કે કોઈ પણ દુકાનદાર હોય છે દુકાનનો માલિક એ ક્યાં હોય છે તો કે ઇન ધ શોપ એની દુકાનમાં હોય છે સમજ પડી ત્યાર પછીની એક્ટિવિટી ફાઈવ જોઈએ હવે અહીંયા તમને એક રમત આપેલી છે રમત એટલે કે કાર્ડ બનાવવાના છે એક કાર્ડમાં બધા પ્રશ્નો લખવાના છે જે અહીંયા આપેલા છે એ અને બીજું કાર્ડ છે એમાં આ બધા જવાબ લખવાના છે પછી કયા પ્રશ્નમાં કયો જવાબ આવે એ આપણે જે જવાબના પત્તા હોય ને એમાંથી શોધીને લખવાનો છે હવે જો વુ એટલે કોણ થાય વેર એટલે ક્યાં સ્થળ આવે વોટ એટલે વસ્તુ આવે કોઈ વસ્તુ દર્શાવવી હોય કે કોઈ પાસેનું કોઈ ચીજ વસ્તુની આપણે ઉલ્લેખ કરવો હોય તો વોટ વડે આપણે પ્રશ્ન પૂછી શકીએ એટલે આ રીતે વિચારીને જવાબ આપવાનો છે તો પહેલો પ્રશ્ન આપેલો છે વુ ઇઝ ધ ડોક્ટર વુ એટલે કોણ ધ ડોક્ટર એટલે ડોક્ટર કોણ છે તો ડોક્ટરનું નામ લખવાનું છે તો નામવાળું પત્તું છે જો મિસ્ટર એન્ડ મિસિસ આગળ લગાડેલું હોય ને એ ડૉક્ટર હોય કેમ કે ડૉક્ટર છે માનવાચક વ્યક્તિ છે માનદાર વ્યક્તિ છે એટલે એને આગળ મિસ્ટર કે મિસિસ લાગે સ્ત્રી હોય તો મિસિસ લાગે અને પુરુષ હોય તો મિસ્ટર લાગે તો એવું પત્તું આપણી પાસે છે કે મિસ્ટર મુકેશ મોદી તો તમારું લખવાનું છે મિસ્ટર મુકેશ મોદી ત્યાર પછી વેર ઇઝ ઇઝ ક્લિનિક કે હોસ્પિટલ વેર એટલે ક્યાં હીઝ એટલે તેનું હિઝ પુરુષ માટે વપરાય હર સ્ત્રી માટે વપરાય ક્લિનિક એટલે દવાખાનું હોસ્પિટલ એટલે હોસ્પિટલ તેની હોસ્પિટલ ક્યાં છે એટલે મતલબ એનું સ્થળ લખવાનું છે તો આવશે નિયર ધ ટાઉન હોલ નિયર એટલે પાસે ધ ટાઉન હોલ એટલે કે ટાઉન હોલની પાસે છે વોટ ઇઝ ઇન ધ ડોક્ટર્સ પોકેટ ડોક્ટર્સ એટલે ડોક્ટરના પોકેટ એટલે ખિસ્સામાં વોટ એટલે શું છે ઇન એટલે અંદર ડોક્ટરના ખિસ્સાની અંદર શું હોય છે તો જો સ્ટેથોસ્કોપ શું હોય સ્ટેથોસ્કોપ જે તમારા શરીરના ધબકારામાં આપે ને હૃદય ઉપર મૂકીને એને સ્ટેથોસ્કોપ કહેવાય તો ઈ છે ડૉક્ટરના ખિસ્સામાં છે વોટ ઇઝ ઇન ધ ડોક્ટર્સ બેગ તો વોટ એટલે શું ઇન એટલે અંદર ડોક્ટર્સ એટલે ડોક્ટરની બેગ એટલે એના થેલામાં એના થેલામાં શું છે તો કે મેડિસિન્સ મેડિસિન્સ એટલે કે દવાઓ શું કહેવાય દવાઓ મેડિકલને લગતી બધી વસ્તુઓ હોય છે એને મેડિસિન્સ કહેવાય બહુ વચન છે એટલે એ કરતાં વધારે વસ્તુ હોય છે મેડિકલને લગતી ત્યાર પછીનો પ્રશ્ન પ્રિન્સિપાલ એટલે કે આપણા બધાના આચાર્ય કોણ છે તો કે મિસ્ટર દીપકભાઈ પંડ્યા જો મિસ્ટર દીપકભાઈ પંડ્યા છે આપણા બધાના પ્રિન્સિપાલ છે તો ઉપર તમે લખ્યું હોત તો પણ ચાલત અને અહીંયા લખ્યું હોય તો પણ ચાલત કેમ કે બંને માનવાચક શબ્દો છે એટલે આપણે તો ફક્ત જવાબ જ જોડવાના છે ઉથી એટલે અહીંયા પણ આવશે મિસ્ટર દીપકભાઈ પંડ્યા વેર ઇઝ ધ પ્રિન્સિપાલ વેર એટલે ક્યાં ઇઝ ધ પ્રિન્સિપાલ પ્રિન્સિપાલ એટલે આચાર્ય આચાર્ય ક્યાં હોય ક્યાં છે આચાર્ય તો કે ઇન હિઝ ઓફિસ અંદર હિજ એટલે તેની પુરુષ છે એટલે હિજ વપરાણું છે સ્ત્રી હોય તો હર આવત ઇઝ ઓફિસ એટલે કે તેની ઓફિસની અંદર ત્યાર પછી વુ ઇઝ ધ ઇલેક્ટ્રિશિયન ઇલેક્ટ્રિશિયન એટલે ઇલેક્ટ્રિશિયન વુ એટલે કે કોણ ઇલેક્ટ્રિશિયન કોણ છે તો કે મનુભાઈ કોણ છે મનુભાઈ વોટ ઇઝ ઇન ધ ઇલેક્ટ્રિશિયન્સ પોકેટ વોટ એટલે શું ઇલેક્ટ્રિશિયન્સ એટલે ઇલેક્ટ્રિશિયનના પોકેટ એટલે ખિસ્સામાં ઇલેક્ટ્રિશિયનના ખિસ્સામાં શું હોય છે તો કે સ્ક્રુ એન્ડ ડ્રાઈવર શું હોય સ્ક્રુ ડ્રાઈવર હોય જે સ્ક્રૂ ફિટ કરવાનું સાધન આવે ને તે હોય છે તો બાળકો એક્ટિવિટી સિક્સ એમાં પાછળના પેજ ઉપર એટી એટ ઉપર તમને એક પાઠ્યપુસ્તકનું વર્ણન આપેલું છે એટલે એક પાઠ્યપુસ્તક છે ચોપડી છે જે એ પોતે એનું વર્ણન કરે છે તો આ ચોપડી કોણ છે એ આપણે નક્કી કરવાનું છે અને છેલ્લે જાણવાનું છે કે ખરેખરી ચોપડી કોણ છે તો આપણે એનું વર્ણન છે વાંચતા જઈએ અને સમજતા જઈએ હેલો ફ્રેન્ડ હેલો ફ્રેન્ડ એટલે કે હેલો ફ્રેન્ડ્સ એટલે કે મિત્રો આઈ એમ બુક આઈ એમ એટલે હું બુક એટલે કે ચોપડી હું એક ચોપડી છું નો નો આઈ એમ નોટ અ ટેક્સ બુક નો નો એટલે નથી આઈ એમ એટલે હું નોટ એટલે નથી ના ના હું નથી શું નથી તો કે બુક એટલે કે હું કોઈ પાઠ્યપુસ્તક નથી તો શું કહે છે જુઓ તે માય કઝિન ઇઝ ઇન યોર ટીચર્સ કબોર્ડ માય કઝિન એટલે કે મારા પિતરાઈ પુસ્તકો મારા જેવા જે મારા પિતરાઈ ભાઈ છે કઝિન એટલે પિતરાઈ ભાઈ ઇઝ એટલે છે ઇન યોર એટલે કે યોર એટલે તમારી ટીચર્સ એટલે ટીચરની કબોર એટલે કબાટમાં મારા પિતરાય ભાઈઓ તમારા કબાટ ટીચરના કબાટની અંદર છે છે એવું કહે બુક આઈ એમ એટલે હું નોટ એટલે નથી એન વપરાણું છે અહીંયા આર્ટિકલ એન શા માટે આવે તો કે આગળ ઈ થી શરૂ થાય છે આ શબ્દો એટલે અહીંયા આવશે એન એક્સરસાઇઝ બુક એટલે કે સ્વાધ્યાય પોથી જે આપણે પ્રેક્ટિસ બુક કહીએ છીએ અને સ્વાધ્યાય પોથી કહેવાય તો હું કોઈ એક્સરસાઇઝ બુક એટલે સ્વાધ્યાય પોથી નથી ઓર એટલે અથવા બુક એટલે કે નોટબુક પણ નથી જેમાં આપણે લખીએ છીએ વર્ક બુક કરીએ કહીએ છીએ ને એટલે હું સ્વાધ્યાય પોથી નથી કે નોટબુક પણ નથી કેન યુ ગેસ કેન યુ શું તમે યુ એટલે તમે કેન એટલે અનુમાન કરવું સોરી ગેસ એટલે અનુમાન કરવું કેન એટલે કરી શકવું શું તમે અનુમાન કરી શકો છો હું એટલે કોણ એમ આઈ એટલે હું હું કોણ છું એનું તમે અનુમાન કરી શકો છો ધારણા કરી શકો છો વોટ ડીડ યુ સે વોટ એટલે કે શું કહ્યું ડીડ્યુ સે એટલે શું કહ્યું તમે શું કહ્યું અ પાસબુક એટલે કે શું પાસબુક છું પાસબુક ખબર છે ને તમને બેંકના જે વહીવટ જે ચોપડીમાં નોંધાય એને પાસબુક કહેવાય એટલે શું કહે છે કે તો શું હું પાસબુક છું તો કે નો ડિયર આઈ એમ નોટ નો ડિયર એટલે કે ના વાહલા ડિયર એટલે વાહલા આઈ એમ નોટ એટલે હું નથી હું પાસબુક પણ નથી એવું કહે છે તો પછી શું કહે છે કે આઈ એમ નોટ યુઝફુલ ઇન ધ બેંક આઈ એમ એટલે હું નોટ એટલે નથી યુઝફુલ એટલે ઉપયોગી ઇન ધ બેંક હું બેંકમાં પણ ઉપયોગી નથી તો પાછું એવું કહે છે કે પાસબુકનું આપણે કહીએ તો શું કહે છે કે હું તો બેંકમાંય નથી ઉપયોગી થતી તો કે એની આઈડિયા એની આઈડિયા કે તમે કોઈ કલ્પના કરી શકો છો બીજી કોઈ આઈડિયા કરી શકો છો એની એટલે કોઈ પણ આઈડિયા એટલે વિચાર તમને કોઈ બીજો વિચાર આવે છે ઓકે સારું મે આઈ ગીવ યુ અ હિન્ટ મે આઈ એટલે હું ગીવ એટલે આપું છું યુ એટલે તમને હિન્ટ એટલે કે સંકેત કોઈ આપણે હિટ કહીએ ટીચર આપણને કોઈ સંકેત આપે તો એને હિટ આપી કહેવાય તો શું કહે છે કે હું તમને કોઈ સંકેત આપી શકું છું વોટ શું વોટ એટલે શું નો એટલે નહીં ધેટ્સ ઇમ્પ્રેસિવ ઇમ્પ્રેસિવ એટલે કે ધેટ્સ એટલે તે ઇમ્પ્રેસિવ એટલે કે પ્રભાવી છે જે ચોપડી છે એ શું કહે છે કે તે પ્રભાવી છે સે ઈટ લાઉડલી લાઉડલી એટલે મોટેથી બોલો લાઉડલી એટલે મોટેથી સે એટલે બોલો અ સ્ટોરી બુક ઓર અ પિક્ચર બુક એટલે શું એ વાર્તાની ચોપડી છે ઓર કે પિક્ચર બુક પિક્ચર બુક એટલે ચિત્રની બુક છે એવું કહે છે તો શું તે વાર્તાની બુક છે કે ચિત્રની બુક છે તો કહે છે ના સોરી શું કહે છે સોરી એટલે કે માફ કરજો ડીયર એટલે વાહલા આઈ એમ નોટ ફ્રોમ ધ લાઇબ્રેરી આઈ એમ એટલે કે હું નથી ફ્રોમ એટલે કે પુસ્તકાલયમાં હું પુસ્તકાલયનું પુસ્તક જ નથી એવું કહે છે હવે હિંટ હિંટ એટલે સંકેત શું સંકેત વેલ એટલે સારું આઈ એમ અ નોટબુક હું એક નોટબુક છું હવે પાછું એમ કહે છે કે હું એક નોટબુક છું તો શું કહે ના ના

એટલે કે બટ એટલે પરંતુ બટ એટલે શું થાય પરંતુ યસ એટલે હા યોર ટીચર એટલે તમારા ટીચર રાઇટ્સ એટલે લખે છે નોટ્સ એટલે નોંધ ઇન મી મારી અંદર તમારા ટીચર નોંધ લખે છે નોટ અગેન નોટ અગેન એટલે ફરીથી નહીં શું નહીં તો કે આઈ એમ નોટ અ રેફરન્સ નોટ ઓર અ ડાયરી આઈ એમ એટલે હું નોટ એટલે નથી રેફરન્સ એટલે કે સંદર્ભ ગ્રંથ શું કહેવાય સંદર્ભ ગ્રંથ કોઈને લગતી માહિતી બીજા પુસ્તકમાં આપેલી હોય તો એનો સંદર્ભ ગ્રંથ કહેવાય એટલે શું કહે છે કે હું કોઈ સંદર્ભ ગ્રંથ પણ નથી ઓર એટલે કે અ ડાયરી પણ નથી ડાયરી એટલે કે નોંધપોથી રોજની શી કે હું રોજની શી પણ નથી આઈ એમ નોટ સો થીક એન્ડ બીગ આઈ એમ એટલે હું નોટ એટલે નથી સો થિક થીક એટલે કે એટલી બધી હું જાડી પણ નથી થિક એટલે જાડું એન્ડ બિગ એટલે મોટું હું એટલી બધી જાડી પણ નથી કે મોટી પણ નથી એની મોર ગેસ તો શું કહે છે કે હવે તમે કોઈ બીજો વિચાર કરો એની એટલે કે બીજો મોર એટલે વધારે ગેસ એટલે કે વિચાર કરો શું વિચાર કરે છે કે તમે કોઈ વધારે અનુમાન કરીને મને કયો એવું કહે છે તો નો વેલ ના સારું આઈ એમ વેરી સ્મોલ એટલે કે હું એકદમ નાની છું શોર્ટ એન્ડ થીન શોર્ટ એટલે ટૂંકું એન્ડ થીન એટલે પાતળી હું નાની પણ છું અને એકદમ પાતળી પણ છું હવે એવું કહે છે એનું ધીમે ધીમે આગળ આગળ વર્ણન કરે છે હું આ છું આ નથી આ છું આ નથી એમ તો શું કહે છે આઈ હેવ ઓનલી ટવેલ્વ પેજીસ શું કહે છે આઈ હેવ એટલે મારી પાસે ઓનલી એટલે ફક્ત કેટલા પેજીસ છે બાર પેજીસ છે મારી પાસે તો આપણે શું કહીએ શું એ કેલેન્ડર છે કેમ કે કેલેન્ડરમાં બાર પાના હોય બાર મહિનાના હોય ને તો આપણે કહીએ શું કેલેન્ડર છે તો કે ઓડિયર એટલે કે ઓ મારા વહલા યુ આર રોંગ યુ એટલે તમે રોંગ એટલે ખોટા છો તમારો જવાબ ખોટો છે યુ ટીચર રાઇટ્સ એન્ડ રીડ એન્ડ કેલ્ક્યુલેટ ફ્રોમ મી યોર ટીચર એટલે તમારા ટીચર રાઇટ એટલે લખે છે એન્ડ અને રીડ્સ એટલે કે વાંચે છે અને કેલ્ક્યુલેટ્સ એટલે કે હિસાબ રાખે છે તમારા ટીચર મારામાં લખે છે વાંચે છે અને શું કરે છે મારામાં ગણતરી પણ કરે છે કેલ્ક્યુલેટ એટલે ગણતરી કરવી ફ્રોમ મી એટલે કે મારામાં બટ પરંતુ કેન અ બુક બી અ કેલેન્ડર પણ શું એક પુસ્તક કેલેન્ડર હોઈ શકે એણે કહી દીધું કે હું પાતળી છું બાર પાનાની ચોપડી છું તો ચોપડી તો કેલેન્ડર ન હોઈ શકે એ કહે છે કે શું અ બુક એટલે કે એક ચોપડી અ કેલેન્ડર એટલે એક કેલેન્ડર કેન એટલે કે હોઈ શકે શું એક ચોપડી એક કેલેન્ડર હોઈ શકે નો નો ના ના નોટ એન એટલાસ્ટ ના ના નકશા પોથી નહીં એટલાસ એટલે નકશા પોથી તો શું એ નકશા પોથી નથી ધેર ઇઝ નો મેપ ઇન મી નો ધેર એટલે અહીં નો એટલે નથી મેપ એટલે નકશો ઇન મી એટલે મારી અંદર મારી અંદર એક નકશોય નથી દોરેલો તો એ નકશા પોથી ન હોઈ શકે ને કેમ કે નકશા પતિ હોય એમાં નકશા જ દોરેલા હોય તો શું કહે છે કે મારી અંદર એક પણ નકશો દોરેલો નથી તો વિચારો આઈ એમ એન ખાલી જગ્યા બુક તો વિચારો એ બુક કઈ હશે ચલો વિચારો કઈ હશે આ પુસ્તકનું વર્ણન આપણે જોયું કે ટીચર છે એમાં વાંચે છે લખે છે ગણતરી કરે છે પણ એની ડાયરી નથી તો અહીંયા તમારે લખવાનું છે એકાઉન્ટ બુક કઈ બુક છે સ્પેલિંગ લખવાનો છે ખાલી જગ્યામાં એકાઉન્ટ એટલે કે કઈ ચોપડીની વાત કરેલી છે અહિયાં હિસાબ પોથી વાત કરેલી છે એટલે ખાલી જગ્યામાં લખજો એકાઉન્ટ ત્યાર પછી એક્ટિવિટી સિક્સ બી જોડીમાં કામ કરો ઉપરના ફકરાને આધારે નીચેનો સંવાદ પૂરો કરો સંવાદ વર્ગમાં ભજવો હવે અહીંયા તમને એક સંવાદ આપેલો છે કોનો કોનો છે તમારી વિશે અને તમારી બુક વિશે તે બંને વાતચીત કરે છે તો એ સંવાદ આપણે ઇંગ્લિશમાં અધૂરો છે એને પૂર્ણ કરવાનો છે પેલા બુક બોલે છે ધ બુક સેઝ શું કહે છે હેલો ફ્રેન્ડ્સ હેલો મિત્રો આઈ એમ એ બુક એટલે હેલો મિત્રો કોણ છે પોતે તો લખીશું આપણે આઈ એમ એ બુક હું એક પુસ્તક છું પછી યુ એટલે તમે કહેશો આર અ ટેક્સ બુક આર યુ એટલે કે શું તમે યુની સાથે આર વપરાય પ્રશ્ન પૂછ્યો છે એટલે આર આગળ આવશે આર યો ટેક્સ બુક શું તમે પાઠ્યપુસ્તક છો તો બુક શું કહે છે નો આઈ એમ નોટ અ ટેક્સ બુક એટલે કે હું ટેક્સ બુક નોટ એટલે નથી હું નોટ બુક નથી સોરી હું ટેક્સ બુક એટલે કે પાઠ્યપુસ્તક નથી માય કઝિન ઇઝ ઇન યોર ટીચર્સ કપબોર મારા પિતરા યો ઇન એટલે અંદર યોર એટલે તમારા ટીચર્સ કબોર્ડ એટલે ટીચરના કબાટમાં મારા પિતરાય એટલે મારા જેવા મારા ભાઈઓ છે એ મારા ટીચરના કબાટમાં છે તો તમે શું કહેશો કે શું યુ આર એન એક્સરસાઇઝ બુક યુ આર એટલે તમે એન એક્સરસાઇઝ બુક એટલે સ્વાધ્યાય પોથી તમે સ્વાધ્યાય પોથી છે તો ધ બુક શું કહેશે કે આઈ એમ નોટ એન એક્સરસાઇઝ બુક હું સ્વાધ્યાય પોથી ઓર એટલે કે વર્કબુક હું સ્વાધ્યાય પોથી નથી કે શું નથી વર્કબુક એટલે કે નોટબુક હું નોટબુક પણ નથી કે સ્વાધ્યાય પોથી પણ નથી પછી નોટબુક શું કહે છે જો સોરી બુક શું કહે છે કેન યુ ગેસ વુ આઈ એમ કેન યુ ગેસ પછી લખવાનું છે વુ આઈ એમ કેન એટલે ધારી શકો છો કરી શકો છો યુ એટલે તમે ગેસ એટલે અનુમાન વુ આઈ એમ એટલે હું કોણ છું એનું તમે અનુમાન કરી શકો છો તો તમે શું કહેશો હવે યુ આર અ પાસબુક તમે વિચારીને કહેશો તો શું તમે પાસબુક છો તો નોટબુક શું બોલશે હવે નો ડિયર આઈ એમ નોટ ના ડિયર એટલે વાહલા આઈ એમ નોટ એટલે હું નથી શું નથી તો હું પાસબુક નથી તો શું છે એમ નોટ યુઝફુલ ઇન ધ બેંક એટલે કે હું નોટ એટલે નથી યુઝફુલ એટલે ઉપયોગી ઇન ધ બેંક હું બેંકમાં ઉપયોગી નથી કેમ કે પાસબુક તો બેંકમાં વપરાય પણ આ બુક એવું કહે છે કે હું તો બેંકમાં ઉપયોગી નથી મે આઈ ગીવ યુ અ હિન્ટ મે આઈ એટલે શું આ એટલે હું ગીવ એટલે આપું યુ એટલે તમને શું આપું હિન્ટ હું શું તમને એક સંકેત આપું યુ તો પછી તમે બોલશો શું બોલશો નો લેટ્સ મી થિંક નો એટલે ના લેટ મી થિંક થિંક એટલે કે વિચારવું ના મને થોડુંક વિચારવા દે હું મારી જાતે જ વિચારીશ એવું કહે છે તો બુક શું કહે છે ધેટ્સ ઇમ્પ્રેસિવ ધેટ્સ એટલે તે ઇમ્પ્રેસિવ એટલે પ્રભાવી તે એકદમ પ્રભાવી પુસ્તક છે કોઈ વ્યક્તિનો પ્રભાવ પાડે ને એવું પ્રભાવી પુસ્તક છે ઇમ્પ્રેસિવ એટલે પ્રભાવ પાડનારું છે યુ એટલે તમે હવે તમે શું કહેશો આ સ્ટોરી બુક ઓર આ પિક્ચર બુક એટલે શું એ વાર્તાની ચોપડી છે ઓર એટલે કે પિક્ચર બુક એટલે ચિત્રની ચોપડી છે તો શું એ વાર્તાની ચોપડી છે કે ચિત્રની ચોપડી છે હવે આગળનો સવાલ તમને એટી નાઇન પેજ ઉપર આપેલો છે તો બુક શું કહે છે ઓ સોરી ડીયર આઈ એમ નોટ ફ્રોમ ધ લાઇબ્રેરી સોરી એટલે માફ કરજો ડીયર એટલે વાહલા આઈ એમ નોટ ફ્રોમ ધ લાઇબ્રેરી આઈ એમ એટલે હું નથી ફ્રોમ એટલે લાઇબ્રેરીનું હું કોઈ લાઇબ્રેરીનું પુસ્તક નથી કેમ કે વાર્તાની ચોપડી ચિત્રની ચોપડી ક્યાં હોય લાઇબ્રેરીમાં તો આ જ પુસ્તક શું કહે છે કે હું તો તમને લાઇબ્રેરીમાં જોવા જ નથી મળતી તો હવે તમે શું કહેશો હિટ હિટ એટલે કે મને કોઈ તમે સંકેત આપો તો બુક શું કહેશે આ નોટબુક તો હું એક નોટબુક તમે ઇંગ્લિશની નોટબુક છો એટલે અંગ્રેજીની નોટબુક છો હવે બુક શું કહેશે નો નો આઈ એમ નોટ યોર ઇંગ્લિશ નોટબુક ના ના હું તમારી ઇંગ્લિશની નોટ પણ નથી તો તમે શું કહેશો હવે માય ટીચર રાઇટ્સ નોટ્સ ઇન યુ માય ટીચર એટલે મારા ટીચર રાઇટ્સ એટલે લખે છે નોટ્સ એટલે નોંધો ઇન એટલે અંદર યુ એટલે તમારી મારા ટીચર તમારી અંદર નોંધો લખે છે તો બુક શું કહેશે નોટ અગેન નોટ અગેન ફરીથી નહીં કહું શું આઈ એમ નોટ અ રેફરન્સ નોટ ઓર અ ડાયરી કે હું સંદર્ભ ગ્રંથ પણ નથી ઓર કે ડાયરી પણ નથી એટલે કે હું રોજનીશી પણ નથી અને સંદર્ભ ગ્રંથ પણ નથી આપણે આગળ જોઈ ગયા ને એ પ્રકારે એમાંથી ડાયલોગ બનાવેલો છે આઈ હેવ ઓનલી ટ્વેલ પેજીસ આઈ હેવ એટલે મારી પાસે ઓનલી એટલે ફક્ત ટ્વેલ્વ એટલે બાર પેજીસ એટલે પાના મારી પાસે ફક્ત બાર પાના છે તો આપણે શું કહીશું કે અ કેલેન્ડર પ્રશ્ન પૂછીશું કે શું તે કેલેન્ડર છે તો બુક શું કહે છે ઓ ડિયર યુ આર રોંગ ઓ એટલે કે હે મારા વાહલા યુ આર રોંગ એટલે યુ એટલે એટલે તમે રોંગ ખોટા છો તમે ખોટા છો તો યુ શું કહે છે એટલે તમે શું કહેશો તો શું એને એટલાસ એટલાસ એટલે કે શું તમે નકશા પોથી છો તો બુક શું કહે છે ધેર ઇઝ નો મેપ ઇન મી ધેર એટલે કે અહીં નો એટલે નથી મેપ એટલે નકશો ઇન મી એટલે મારી અંદર મારી અંદર કોઈ પણ જાતનો નકશો નથી આપણે નકશા પોથી કહ્યું તો બુક ના પાડે છે કે ના હું નકશા નથી કેમ કે મારી અંદર કોઈ નકશો જ નથી તો આઈ એમ એન એકાઉન્ટ બુક હું એન એકાઉન્ટ બુક એટલે કે હું એક હિસાબ પોથી છું તો બસ આજે આપણે અહીંયા સુધીની જ એક્ટિવિટી શીખીશું સિક્સ બી આમાંનો જે ડાયલોગ આપણે જોયો આ યુ અને નોટબુકનો એના જે જે જવાબો છે એ તમારે તમારી બધી પાઠ્યપુસ્તકમાં સુંદર અક્ષરે લખવાના છે નમસ્તે